હેલો એવરીવન, મજામાં છો ને? ચલો આપણે ફરી આજે પાછા ભેગા થયા ચિત્રકામમાં નવા આકારો સાથે. ઓકે, આપણે આગળના બે પીરિયડમાં કેટલાક આકારો દોર્યા હતા અને તેના ટપકા પૂર્ણ કરીને તેમાં આપણે રંગ પૂર્યા હતા, બરાબર છે? તો હવે આજે આપણે ભાગ 3 પર જઈશું. એના જેવા બીજા કેટલાક આકારો છે તે આપણે જોઈએ. તે પહેલા તમને જણાવી દઉં કે તે આકારો તમારી કેતન ચિત્રકલા ચોપડીમાં આપ્યા છે, બરાબર છે? આ આકારો જોઈને તમારા ટપકા પૂર્ણ કરવાના છે અને પછી તેમાં રંગ પૂરવાનો છે. તો હું તમને એક બતાવી દઉં છું. હવે મને કહેશો કે આ આકાર સેના જેવો લાગે છે? મોચી ચપ્પલ સીવે ત્યારે એ સ્ટેન્ડ રાખે છે, એને શું કહેવાય? સુ સ્ટેન્ડ. તો આ આકાર તેના જેવો લાગે છે, બરાબર છે? આ શું છે? અર્ધગોળ, બરાબર. અહીંથી નીચે આને અડધું ગોળ કરીએ તો આખું ગોળ થઈ જાય, એટલે કે આ અર્ધગોળ છે. અને આ આકાર સેના જેવો લાગે છે? પાણીના બુંદ જેવો, બરાબર. તો હવે આ ટપકા આપ્યા છે તે આપણે જોડીશું અને ચિત્ર પૂર્ણ કરીશું. ઓકે, આકાર પૂર્ણ થઈ ગયો. તો ફ્રેન્ડ્સ, હવે બાકીના ટપકા તમારે જોડીને પૂર્ણ કરવાના છે, બરાબર. ત્યારબાદ આપણે બીજો આકાર લઈએ. બીજો આકાર શેનો છે? અર્ધગોળ, બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, હવે બાકીના ટપકા તમારે પૂર્ણ કરવાના છે. અને છેલ્લો આકાર પાણીના બુંદ જેવો છે, તો આપણે તેને પણ જોડીએ. ઓકે ફ્રેન્ડ્સ, મેં આ આકાર પણ પૂર્ણ કરી દીધો. એ પહેલા મેં તમને એક વાત જણાવી હતી કે જ્યારે આપણે ટપકાને જોડીએ ત્યારે આપણે હાથ ઉચકવાનો નથી અને આપણો હાથ જે દિશામાં જતો હોય તે એક જ દિશામાં આપણે ટપકાને જોડતા જોડતા તે ટપકાના આકારને પૂર્ણ કરવાનો છે, બરાબર. એટલે આપણું ચિત્ર કમ્પ્લીટ થઈ જશે. હવે વાત રહી રંગની, તો તમને હવે રંગ પૂરતા આવડી ગયા હશે, કારણ કે અગાઉના બે પીરિયડમાં મેં તમને કંઈક હોમવર્ક આપ્યું હતું અને મને આશા છે કે તમે એ હોમવર્ક કમ્પ્લીટ કર્યું હશે. તો આજે અત્યાર સુધીના આગળના બે પીરિયડમાં આપણે ક્રેયોન્સ કલર પૂર્યા હતા, બરાબર. આજે હું તમને પેન્સિલ કલર કેવી રીતે પૂરવાના તે બતાવીશ. તો ચલો આપણે તે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કે આપણે બોર્ડ પર જે આકારો શીખ્યા તે અહીં પેજ પર દોર્યા છે અને બાજુમાં તેના ટપકા પણ આપ્યા છે. તો આપણે પહેલા ટપકા પૂર્ણ કરીશું અને પછી તેમાં રંગ પૂરીશું. આજે મારી પાસે પેન્સિલ કલર છે, બરાબર છે. તમારી પાસે પેન્સિલ કલર ન હોય તો તમે ક્રેયોન્સ કલરનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણે આકારોના ટપકા જોડીએ.
तो जो फ्रेंड्स आपने टपका जोड़ी ने आकार पूर्ण कर दीधो। हवे आपणे तेमां रंग पूरीशु। તમે મને કહેશો કે હું કઈ દિશામાં કલર પૂરું છું, આડી કે ઊભી? આડી, બરાબર, એટલે મારો એક જ તરફ હાથ જઈ રહ્યો છે, બરાબર છે? તો તમારે પણ રંગ પૂરવા માટે કોઈ એક દિશા નક્કી કરી દેવાની। ઓકે ફ્રેન્ડ્સ, તો આપણો કલર પણ પૂરાઈ ગયો। તમે જોઈ શકો છો કે એક જ દિશામાં મેં આડી લીટીમાં કલર પૂર્યો છે, એટલે સફેદ ધાબા પણ દેખાતા નથી અને એક સરખો કલર દેખાય છે। તો હવે આપણે બીજું ચિત્ર જોઈએ। હવે અહીં અર્ધગોળ આકાર આપ્યો છે, બરાબર છે? તો તેમાં પણ તમે આડી જ લીટીમાં તમે કલર પૂરી શકો છો। તમે અહીં જોઈ શકો છો કે હું કેવી રીતે કલર પૂરું છું। કલર પૂરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે કલર બહાર જવો જોઈએ નહીં અને ગમે તેમ આડો અવળો કલર પૂરવાનો નથી। હવે જ્યાં ખૂણામાં થોડું દેખાતું હોય સફેદ સફેદ, ત્યાં આપણે આવી રીતે સેટ કરી દેવાનું, જેનાથી વ્યવસ્થિત કલર પૂરાયેલો દેખાશે। ઓકે, હવે આપણે ત્રીજા ચિત્ર પર જઈશું। ઓકે ફ્રેન્ડ્સ, તો આને પણ ટપકા આપણે જોડી દીધા છે, હવે આપણે તેમાં રંગ પૂરીશું। ઓકે ફ્રેન્ડ્સ, તો આપણા આકારમાં રંગ પૂરાઈ ગયો। તો તમે જોઈ શકો છો કે ત્રણે ત્રણ આકારો આપણે ટપકાથી જોડ્યા અને તેની અંદર રંગ પૂર્યો। આજે મેં પેન્સિલ કલર પૂર્યા છે, બરાબર? તમારી પાસે પેન્સિલ કલર ન હોય તો તમે ક્રેયોન્સ કલરનો ઉપયોગ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, નવા નવા આકારો શીખવાની મજા આવી ને? અત્યાર સુધી આપણે ઘણા બધા આકારો શીખ્યા, હવે આજે અહીં આકારો પૂર્ણ થાય છે, એટલે હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં નવા ટોપિક સાથે મળીશું। પણ તમારે આ દરેક આકારો ઘરે પ્રેક્ટિસ કરવાના છે, તો તમે કરશો ને? તો હવે હું નવા ટોપિક સાથે મળીશ, ત્યાં સુધી મજામાં રહેજો, બાય।